આજે વાત કરીએ ભુજના નવા રેલવે સ્ટેશન પાસેના વિસ્તારની કે ત્યાં વિસ્તારમાં એક મકાનમાં છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાતું આવ્યું છે અને આ કારણે તેની દિવાલો પણ નબળી પડી ગઈ છે અને ત્યાં કોઈ પણ વ્યક્તિ રહી પણ નથી શકતું અને આ મકાન છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું છે કારણ કે પાણી ભરાવાને લીધે ત્યાં રહેવું શક્ય નથી અને આ બાબતની મકાન માલિક દ્વારા અનેક વખત લાગતા વળગતા તંત્રોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી આ પીડિત પરિવારને ફક્ત ને ફક્ત તંત્ર દ્વારા ખોટા વાયદાઓ કરવામાં આવે છે કે તમારું કામ આજે થઈ જશે કાલે થઈ જશે પરંતુ તેઓની આજ કે કાલ ક્યારે ઉગતી જ નથી તેવો સ્પષ્ટ તાલ જણાઈ આવે છે તો આ પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે અને તેમના સાથે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવો આ વિશે વધુ સાંભળીએ તેમના જ શબ્દો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ રમજુભાઈ છે મારા છોકરા નાનામાં રહેતા હતા પહેલે ભાડું 8 વર્ષ પાછળથી ટ્રેન આવી છે તમે અરજી કરી થાકો છો નગરપાલિકાવાળાને જુસુભાઈ છે પાણીમાં છે ઈયલેન્ડમાં રોજ આવે છે રોજ જઈ જાય છે પછી અહીંયા કાઉન્સિલર છે માલસી નામોરી બરાબર પછી હારૂન તરાઈયા એમને પણ મેં 4-5 વાર રજૂઆત કરી હા હલાવીએ છીએ પણ હજી સુધી એ લોકો કાંઈ નિર્ણય લેતા નથી રોજ અહીંયાથી વટાય છે અને જોઈએ છે મારા ઘરમાં મારા છોડા ભાડે રહે છે આજે 8 વર્ષ ભાડા ભરે છે અહીંયા પાણી 8-10 હજાર લીટર પાણી જાય છે બીજે દિવસે મેં એ લોકોને રજૂઆત કરી થતી જુસુભાઈને બધા પણ પલંબર વાલ ખોલવા રોજ આવે છે પણ પલંબર પણ દાંત દેતા નથી વાલમેને જુસુભાઈ અહીંયાના મેન છે હડતા કરતા પાણીના એ પણ કોઈ જાતને દાંત દેતા નથી અમને આવતા નથી આવીને જોઈ જાય છે રોજ આવે છે સવાર સાંજે આવીને જોઈ જાય છે આજે પણ સવારના મેં એ લોકોને વાત કરી હતી જુસુભાઈને પાણી બંધ કાઢ્યો તો એ લોકો બાના દે છે અહીંયા લાઇટની લેન છે ને ઓ જાય છે ને મજૂર નથી ને અમારા કને એવી વાતો કરીને આવેલો જાય છે પછી અહીંયા કાઉન્સિલર છે હારું ઉતરાયું એના કને મેં 5-6 વાર જઈને આવ્યો માલસી નમોરી છે એમના કને મેં જઈ આવ્યો ઓફિસરોમાં મેં અરજી કરી જોઈ પણ ગયા ફોટા પાડીને સાહેબો બધા હાલી ગયા આજે ફોટા પાડી ગયા એનાથી 1.5-2 વર્ષ થયા પણ કોઈ જાતનો એ લોકો નિર્ણય લેતા નથી અહીંયા ચેમ્બર અહીંયા તૂટેલી થઈ છે સાપ નહીં નીકળે છે ઓ બધું ચેમ્બર તૂટેલી છે અહીંયા મારા ઘર કાંઠે અવારનવાર લાઈનું તૂટે છે 8-15 દિવસે લાઈનું તૂટે પાણી જાય છે મારી છોકરી કેટલા વેરા પડી ગઈ એને લાગો પણ એ કોઈ જાતનો નિર્ણય લેતા ને 8 દિવસમાં લાઈનમાં ત્યારે આજે એ કરવા આવ્યા છે આજે મહિનો દિવસ લાઈનને થયો અને ત્યારે આજે એ કરવા આવ્યા છે લેનું કોઈ જાતનો એ લોકો નિર્ણય લેતા જ નથી કાંઈ કરતા જ નથી એ લોકો મારા ઓકે આજકાલતા કરતા 8 વર્ષ થઈ ગયા મારા ઘરનું પાણી મારા છોડવા ભાડું રહે છે મારો મકાન પતી ગયો પણ એ કોઈ જાતનો નિર્ણય